जामनगरना ठेवा नजीक लंपीग्रस्त गायोना मृतदेह रजडता जोवा मळ्या। कोंग्रेस प्रमुखे पहोंची समग्र मुद्दे उठाव्यो एक सवाल। लंपीग्रस्त गायोना मृतदेहनो मलाजो न जोड़ावतो कहोवानो कोंग्रेसनो आक्षेप। जामनगर शहेरमां लंपी नामना रोगचाळाने लईने गायो सहितना पशुधन टपोटप मृत्युनी भेटी रह्या छे। त्यारे जामनगरनी भागोळे शहर कोंग्रेस समितिना प्रमुख दिगुभा जाडेजाए मृत्यु पामेला गौमाताना मृतदेहोने जोईने तेओए भाजपना सत्ताधीशोने नशामां चकचूर जो होवाने आक्षेप करी ગાયોની સરવાર ન કરી શકનાર સત્તાધીશો મૃત્યુ પામેલી ગાયોની અંતિમ વિધિ પણ સારી ન કરતા હોવાનું જણાવ્યું હતું। તેઓએ ભાજપના સત્તાધીશોને ગૌમાતાની અંતિમ વિધિ પણ સારી ન કરી હતી અને હિન્દુત્વની લાગણી દુભાઈ રહી છે। જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં લંપી નામના રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે શહેરમાં દૈનિક અને ગાયો જુદા જુદા વિસ્તારોમાં મૃત્યુ હાલતમાં જોવા મળે છે। ત્યારે શ્રાવણ માસના સોમવારના દિવસે શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિગુભા જાડેજાએ જે જગ્યાએ લંપી ગાયોના મૃતદેહોનો નિકાલ કરવામાં આવ્યો છે તે સ્થળે મુલાકાત લેવ પહોંચ્યા હતા, જ્યાં 50થી વધુ ગાયોના મૃતદેહનું દ્રશ્ય જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા। એટલું જ નહીં, આ ગાયોના મૃતદેહને કૂતરાઓ હેરફેર કરતા નજર પડ્યા હતા। આમ શ્રાવણ માસમાં સોમવારના દિવસે ગાયોના મૃતદેહની આ હાલતને જોઈ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહાનગરપાલિકામાં ભાજપના સત્તાધીશો સામે સણસણતો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો હિન્દુત્વનું તત્વ હોય અને ગૌમાતાની પૂજા કરી હોય તો શરમ કરો, ગાયોની સારવાર ન કર્યા પછી મોતને ભેટેલી ગાયોની અંતિમ સંસ્કાર વિધિ વ્યવસ્થિત કરવાની માંગ કરી હતી, જેથી કરીને ગાયોના મૃતદેહોની હાલત ખરાબ ન થાય અને 64 કરોડ દેવી દેવતાઓ જે ગાયમાં વાસ કરે છે તે ગાયની મર્યાદા મૃત્યુ પછી પણ જળવાઈ રહે। હાલમાં તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહ્યા છે અને ગાયોના મૃતદેહોની અંતિમ વિધિ મહાનગરપાલિકાનું તંત્ર નિયમ મુજબ ન કરતું હોય તેમ જણાવ્યું હતું। આવનારા સમયમાં ગાયોના મૃતદેહ માલજાના મુદ્દે શહેરજનોને આગળ આવવા અપીલ પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાએ કરી હતી। આમ શ્રાવણ માસના સોમવારના દિવસે ગાયોના મૃતદેહોનો મુદ્દો ટોપ ઓફ ધી ટાઉન બન્યો છે મિત્રો, આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે અને ના છૂટકે આ વિડીયો એટલે ઉતારવો પડે એમ છે। ત્યાં ભારતીય જનતા પાર્ટીની જામનગર મહાનગરપાલિકામાં જે શાસન છે એને કેનો નશો છે। અઠવાડિયા પહેલાં જ આ જગ્યાએ અમે મીડિયા મિત્રોને લઈને આવ્યા હતા કે જે ગાયોના મૃત્યુદેહ જે લંપી રોગમાં ગાયો મૃત્યુદેહ પામે છે એને કચરાની નિયમ ઠલવી અને અહીંથી નીકળી જાય છે ત્યારે આ માતાજીઓમાં 33 કરોડ દેવસાનો વાસ હોય, અહીંના કૂતરાઓ એને ફાડી ખાય, એમનું વાસ ફાડી ખાય, ખરેખર એક આપણા માટે શરમજનક વાત છે। હિન્દુનો દીકરો છે એટલે લાગણી દુભાઈ છે। હું આ શ્રાવણ મહિનો છે અને આજે ફરીવાર આ 7-8 દિવસ પછી પાછા અહીંયા મન ના રહ્યું કે ભાઈ ચાલો સારવાર તો આ લોકો નથી કરી શકતા પણ મહિના પછી માતાજીઓને અંતિમ ક્રિયા તો સારી રીતે કરે છે। ફરીવાર આ જગ્યાએ આવ્યા છીએ, એ જ હાલત છે। આજે 40-50 ઢોરો જેમ કચરો ઠલવે એમ મહાનગરપાલિકા ઠલવીને જતી રહી છે અને અહીંના કૂતરાઓ એનું માંસ ફાડી ખાય છે। આ માતાજીમાં 33 કરોડ દેવતાનો વાસ છે। હું ભારતીય જનતા પાર્ટીના શાસકોને કહેવા માગું છું કે તમારામાં જો હિન્દુત્વની લાગણી હોય, હિન્દુત્વનો છાંટો હોય અને તમે જો માતાજીનું પૂજન કર્યું હોય તો આ હાલત માતાજીની મહિના પછી ના હોય। શરમ કરો, તમે સત્તાના નશામાં ચૂર છો પણ આ માતાજીના મૂંગા પશુઓ તમને એવો શરાપ દેશે કે તમે તમારો તમને મોક્ષ પણ નહીં મળે। હું વિનંતી કરું છું જામનગરની જનતાને, યુવાનોને, મારા વડીલોને જેને ગાય માતાનું દૂધ પીધું હોય કે આ લોકોને એની જે નશામાં છે એને જગાડો અને કમસે કમ માતાજી માટે તમારો અવાજ ઉપાડો, કમસે કમ અમને મહિના પછી એમની અંતિમ ક્રિયા થાય એને મીઠવો પડે, એને એને માથે એને બળ નાખી અને એને દફનન વિધિ આ અંતિમ ક્રિયા થાય, પણ આમ આ હાલત આ માતાજીની હાલત। રિપોર્ટ હસ્ખંદડિયા જામનગર।